દોસ્તો કેમ છો મજામાં મજામાં જશો મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો આપણો ટોપિક છે હાઉ ટુ યુઝ ગુજરાતી ફોન્ટ ઇન એડોબ પેજ મેકર આપણે આજે આ વિડીયોની અંદર ગુજરાતી ફોન છે દોસ્તો એ પેજ મેકરમાં કઈ રીતે ટાઈપિંગ કરી શકાય કઈ રીતે ગુજરાતી ફોનનો ઉપયોગ કરી શકાય તે આજના વિડીયોમાં આપણે શીખવાનું છે અને સમજવાનું છે સૌ પ્રથમ તો દોસ્તો આપણે એડો પેજ મેકરમાં ગુજરાતી ટાઈપિંગ કરવું હોય તો સૌ પ્રથમ તો આપણે કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરવો પડે તો આપણે ગુજરાતી ફોન કઈ રીતના ઇન્સ્ટોલ કરવા પડે કઈ રીતે બરોબર સૌ પ્રથમ તો મારી ડ્રાઈવમાં ગુજરાતી ફોન છે બરોબર સોફ્ટવેરમાં છે અને ફોન એમાં ગુજરાતી ફોન છે બધા બરાબર એને આપણે કંટ્રોલ એ આપીને બધા સિલેક્ટ કરી લેવાના છે સૌ પ્રથમ તો પછી કંટ્રોલ સી એટલે ઓલ ફાઇલ છે ફોન્ટની એ કોપી થઈ જાય છે કંટ્રોલ પ્લસ સી એટલે કોપી ફાઇલ પછી આ વિન્ડોને તમારે ક્લોઝ કરી દેવાનો પછી દોસ્તો તમારે કંટ્રોલ પેનલ હોય એને ઓપન કરી લેવાનું ઓપન કરશો એટલે તમને એક ફોન્ટ નામનું એક ફોલ્ડર જોવા મળશે એ ફોન્ટ નામનું ફોલ્ડર છે તેમાં તમે ફોન્ટ છે એડ કરી શકો સેન્સ કરી શકો અને ફોન્ટને મેનેજ કરી શકો ફોલ્ડર ઉપર તમારે ક્લિક કરવાનું એક વખત ક્લિક કરશો એટલે ફોલ્ડર ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને વિન્ડો જોવા મળશે એમાં તમને ઘણા બધા ફોન જોવા મળશે બરોબર એમાં તમારે માઉસથી એક વખત ક્લિક કરી દેવાનું ક્લિક કરીને પછી રાઈટ ક્લિક અથવા તો તમે કોપી કરેલા ફોન છે એને કંટ્રોલ પ્લસ વી આપીને પણ પાસ્ટ કરી શકો છો આ રીતના તમને જોવા મળશે કે નોટ બી કોપી એટલે ડબલ વખત ફોન હશે ઇન્સ્ટોલ નહીં થાય દોસ્તો પછી તમારે ડુ નોટ ઓલ ઓફ કરન્ટ ટાઈમ અથવા કરંટ આઈટમ બરોબર એમાં એમ છે કે જો ટેરાફોન આકાશ છે ઓલરેડી ઇન્સ્ટોલ છે બરાબર તો તમારે નો આપી દેવાનું જો ઇન્સ્ટોલ ન હોય તો તમારે યસ આપી દેવાનું યસ આપશો એટલે તમને ટેરાફોન છે ગુજરાતી ફોન અહીંયા ઇન્સ્ટોલ થઈ જાય છે એમાં દોસ્તો બધાય બધા છે ગુજરાતીના મિક્સ છે ગુજરાતી ટેરા ફોન છે બરોબર બીજા ઘણા બધા ફોન છે એ બધાય ફોન અહીં મિક્સ છે એટલે એક ઇન્સ્ટોલ થઈ છે હવે દોસ્તો ફોન છે એ બધાય ઇન્સ્ટોલ થઈ ચુક્યા છે હવે તમારે આ વિન્ડો છે કંટ્રોલ પેનલનો વિન્ડો ફ્રન્ટનો વિન્ડો છે એ તમારે ક્લોઝ કરી દેવાનો પછી તમારે દોસ્તો સ્ટાર્ટ મેનુમાં જવાનું સ્ટાર્ટ મેનુમાં જઈને તમારે એડોપનું ફોલ્ડર છે બરોબર એમાં જવાનું એમાં તમને એડોપ પેજ મેકર સેવન પોઈન્ટ ઝીરો જોવા મળે એને તમારે ઓપન કરી લેવાનું એક વખત ક્લિક કરશો એટલે આપણો એડોપ પેજ મેકર છે દોસ્તો એ ઓપન થવાની પ્રોસેસ થશે અને પછી પેજમેકર છે એ ઓપન થઈ જશે ઓપન થઈ જાય પછી તમારે ટેમ્પલેટ છે એને ક્લોઝ કરી દેવાનું આપણે ટેમ્પલેટ લેવાનું નથી શોક પ્રથમ તો દોસ્તો તમારે ફાઇલમાં જવાનું ફાઇલમાં જઈને ન્યૂ અથવા તો એની શોર્ટકટ કી પણ છે દોસ્તો કંટ્રોલ પ્લસ એન પ્રેસ કરશો એટલે ન્યૂ ફાઇલ ઓપન થઈ છે ઓપન થાય એટલે ડોક્યુમેન્ટ સેટઅપ આવશે જ્યાંથી તમારે કોઈ પણ પેપર સાઈઝ હોય એ પ્રમાણે ડોક્યુમેન્ટની સાઈઝ છે પેજ સાઇઝ સાઇઝ લઈ લેવાની આપણે એ ફોર સાઇઝનું પેજ હોય પેપર હોય તો આપણે એ ફોર સાઇઝનું પેપર લઈ લેવાનું પછી અહીંયા તમને જોવા મળશે ઓરિયન્ટેશન બરોબર ઓરિયન્ટેશનમાં ટોલ એટલે કે ઊભું પેજ વાઇડ એટલે કે આડું પેજ બરાબર આપણે ઉભું પેજ રાખવું હોય તો વાઇડ રાખવાનું અને ઓપ્શનમાં ડબલ સાઇડ એટલે બે પેજ જોવા મળશે બરાબર આપણે એક સાથે બે પેજ લેવા નથી તો આપણે અહીંથી ક્લિક હટાવી દેવાનું પછી અહીંયા માર્જિન જોવા મળશે પેજ માર્જિન આપણે કન્ટેન્ટ ટાઈપિંગ કરવાની હોય દોસ્તો એ કન્ટેન્ટ ટાઈપિંગ કરવાની હોય તેની આઉટ સાઈડ કેટલી જગ્યા રાખવી આપણે બરાબર તો આપણે અહીંયા ઝીરો પોઈન્ટ ફાઇવ જગ્યા રાખવી બરાબર લેફ્ટ રાઈટ ટોપ ને બોટમ બરાબર આ રીતે પછી અહીંયા ટાર્ગેટ આઉટપુટ રિઝોલ્યુશન એમાં તમારે યોગ્ય લાગે એ તમારે રાખવાનું જો કોઈ તમારે બેનર બનાવવાનું હોય તો તમારે એનું રિઝોલ્યુશન છે એ હાઈ રાખવાનું બરાબર અને જો તમારે કોમ્પ્યુટરમાં ફક્ત એ ફોર સાઇઝમાં પ્રિન્ટ લેવાની હોય તો એનું રિઝોલ્યુશન છે એ તમારે ત્રણસો ડીપીઆઈ રાખવાનું અહીંયા તમને કોમ્પસ ટુ પ્રિન્ટર જોવા મળશે અહીંયા તમને પ્રિન્ટ પ્રિન્ટરના નામ હશે બરાબર એ પ્રિન્ટરના નામ કયું પ્રિન્ટર છે એ તમારે સિલેક્ટ કરી એટલે કંટ્રોલ પી આપો પ્રિન્ટ આપો બરાબર ત્યારે તમને એ સિલેક્ટ કરવાનું નહીં કે ઓટોમેટિક સિલેક્ટ હશે જ બરાબર પછી આ તમારે ઓકે આપી દેવાનું ઓકે આપશો એટલે આપણું ન્યૂ પેજ છે એ ઓપન થશે અહીંયા તમને લેફ્ટ બાજુ નીચેની ભાગમાં આર અને વન વન એટલે એક પેજ છે આર એટલે જેને આપણે માસ્ટર પેજ કહીએ છીએ બરોબર જો દોસ્તો તમે માસ્ટર પેજમાં ટાઈપિંગ કરો તો જેટલા પેજ તમે ઇન્સર્ટ કરાવો એ બધામાં કન્ટેન્ટ ટાઈપિંગ કરેલી હોય એ એમાં ઓટોમેટિક આવી જશે એરો એરો એટલે સિલેક્શન ટી એટલે ફોન બરોબર આજના વિડીયોમાં આપણે ફક્ત દોસ્તો ગુજરાતી ફોન છે એડોફ્ટ પેજ મેકરમાં છે કઈ રીતે ટાઈપિંગ કરી શકાય તે આપણે શીખવાનું છે સૌપ્રથમ તો આપણે અહીંથી બ્લેક કલર છે બરોબર એ કલરને સિલેક્ટ કરી લેવાનું પછી અહીંયા ટી છે એટલે ટેક્સ્ટ બોક્સ કહેવાય એને બરાબર એને તમારે સિલેક્ટ કરીને કેટલી જગ્યામાં તમારે ટાઈપિંગ કરવાનું છે બરાબર એ તમારે પહેલા તો સિલેક્ટ કરી લેવાનું પછી આ દોસ્તો તમારા પાછું ફાઇલમાં જવાનું ફાઇલમાં જઈને તમારે પ્રિફરન્સમાં જવાનું પ્રિફરન્સમાં જાઓ પછી તમારે એક જનરલ જોવા મળશે બરાબર એની શોર્ટકટ ટી છે કંટ્રોલ પ્લસ કે એ તમે પ્રેસ કરશો તો પણ જનરલ ડાયરેક્ટલી ઓપન થઈ જશે પ્રિફરન્સ બરાબર એમાં તમારે મોર ઓપ્શન છે મોર બરાબર એ મોર ઓપ્શનમાં જવાનું મોર ઓપ્શનમાં જઈને તમારે એમાં ટેક્સના સેટિંગ કરવાના બરાબર ગ્રીક ટેક્સ બિલ્લો યુઝ ટાઇપોગ્રાફર કોટ બરાબર જે ટાઈપોગ્રાફર ક્યોટ છે એનો તમારે માર્ક છે દોસ્તો એ હટાવી દેવાનું બરાબર અહીંયા તમને જ્યાં ટીક માર્ક જોવા મળે દોસ્તો એ તમારે હટાવી દેવાનું પછી આ તમારે ઓકે આપી દેવાનું હવે તમારે દોસ્તો અહીંથી ફોન્ટ સાઇઝ છે પહેલા તો સિલેક્ટ કરી લેવાની તમારે કયા ફોન્ટમાં ટાઈપિંગ કરવાનું છે આપણે ની સાઈઝ રાખીએ પછી કંટ્રોલ પ્લસ આપશો એટલે આપણે વિન્ડો એ ઝૂમ થશે પછી આ તમને ટૂલ્સમાં અહીંયા એક હેન્ડ જોવા મળે એની ઉપર ક્લિક કરવાનું પછી તમારે માઉસથી ક્લિક કરીને આપણે ટાઈપિંગ કરવાનું છે અને નીચેના ભાગમાં લેવાનું પછી ટીમાં પાછું જવાનું ટૂલ્સ બરોબર દોસ્તો આ નિશાના ભાગમાં એક ફોન નામનું ટૂલ્સ છે એ ટૂલ્સ બરોબર એ ટૂલ્સ જેને આપણે એક્ટિવિટીસ પણ કહીએ છીએ જ્યાંથી તમારે ફોન સહી સેન્સ કરી શકશો અહીંથી તમારે ટેરાફોન આકાશ બરોબર ટેરાફોન ગુજરાતી આકાશ છે એ એની ઉપર ક્લિક કરી લેવાનો એટલે ફોન સહી સિલેક્ટ થઈ જાય છે પછી અહીંથી ફોન સાઇઝ પણ તમે સિલેક્ટ કરી શકો છો આપણે ત્રીસ ની સાઇઝ રાખીએ બરોબર પછી તમારે ગુજરાતીમાં ટાઈપિંગ કરવાનું રહેશે અને હા દોસ્તો જે આ ગુજરાતી ફોન છે એ તમારે જોઈએ તો મારી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ગુજરાતી ફોન છે એ ડાઉનલોડ કરી શકશો અને જો તમને ગુજરાતી ફોન ટાઈપિંગ કરતા ન આવડતું હોય જો તમારે ગુજરાતી ટાઈપિંગ કરતાં શીખવું હોય તો મારા બે વિડિયો છે યુટ્યુબમાં એક છે એલ એમજી ઓલ ગુજરાતી ફોન અને બીજા છે ટેરાફોન આકાશ બરોબર એ બે વિડિયો છે એ બે વિડિયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી ત્યાંથી તમે ગુજરાતી ફોન છે એ ટાઈપિંગ કરતા આવડી જશે એની શોર્ટકટ કી પણ દોસ્તો એમાં વિડીયોમાં મેં તમને સમજાવેલી છે એ વિડીયોમાંથી તમે પણ શોર્ટકટ શોર્ટકટકીનો અહીં ઉપયોગ કરી શકો છો તો ચાલો દોસ્તો આપણે થોડી ઘણી ટાઈપિંગ કરીએ ગુજરાતીમાં એટલે આપણે ખ્યાલ આવે કે એડોબ પેજ મેકરમાં છે ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે થાય બરાબર એક પોઈન્ટ છે આપણે ટોપિક છે એ ટાઇપિંગ કરીએ પહેલા તો તમારે સૌ પ્રથમ ગુજરાતી ફોન છે બરોબર ટેરાફોન અથવા એલ એમજી ફોન હોય તો તમારે કેપ લોક એ ઓન કરી દેવાનો કેપલોક ઓન કરશો એટલે આ જે આપણા વર્ડ છે એ તમને વર્ડ છે એ આખા જોવા મળશે જે ટાઈપિંગ કરશો એટલે જો તમારે અડધા વર્ડ જોઈએ હાફર જોઈએ તો તમારે શિફ્ટ પ્રેસ કરીને ટાઈપિંગ કરવાનું રહેશે બરોબર વેરિયેબલ કોમ્પ્યુટર આ એક ટોપિક છે બરાબર પછી આપણે અહીંયા ટાઇપિંગ કરીએ આગળ વ્યક્તિ વ્યક્તિ માં વ છે ઈ અડધો છે એટલે આપણે શિફ્ટ સાથે પ્રેસ કરશું વ્યક વ્યક્તિ પછી દ્વારા દ્વારા ને દો છે એની શોર્ટકટ કી પાંચ છે દોસ્તો આલ્ટર 0163 બરો એટલે દો આવશે દ્વારા પહેરી શકાય છે છે ગુજરાતી એની આપણે કરી કારણ કે જે વડ હોય છે એ એક કી ઉપર જ હોય છે અને ગુજરાતી ઇન્ડિક ઇનપુટ હોય દોસ્તો તો એમાં વર્ડ છે એ આપણે એબીસીડી અથવા બારકશ્રી પ્રમાણે એના જે કોડ આવતા હોય એ ટાઈપિંગ કરવા પડે એમાં કી વધારે પ્રેસ કરવી પડે અને જો તમારો દોસ્તો ગુજરાતી આ ટેરાફોન છે એમાં તમે ફાસ્ટલી ટાઈપિંગ કરી શકો છો આગળ આપણે વેરિયે કોમ્પ્યુટર વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે તે પ્રકારના કોમ્પ્યુટર કમ્પ્યુટરને વેરીએબલ કમ્પ્યુટર કહે છે વેરીએબલ કમ્પ્યુટર કહે છે આગળ તે માનવ मानव शरीर पर पहरी शकार एवं एवं होवा थी कदममा નાના અને વજનમાં હલકા હોય છે આ કમ્પ્યુટર આ કોમ્પ્યુટર બેલ્ટ સેસમાં કે વીટી સેવા સ્વરૂપમાં હોય છે સોરી સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ કરી ગણતરી કરવાની સિસ્ટમ सिस्टम संपर्क में रही क्रिया प्रति क्रिया आपी सक आ कम्प्यू आ कॉम्प्यूटर एक साथ बदा કાર્ય કરી શકે એવા હોય છે માનવ શરીર ना कोई एक मानव कट मानव शरीर कोई एक भाग पर प्रोग्रामिंग करेल एक

बेसा डेली होना से, द्वारा वेरेबल कंप्यू कम्प्यूटर ने

देख रेख के मानव सरीना पूरक, भाग तरीके फार उपयोगी છે દોસ્તો આપણે થોડું ઘણું ગુજરાતીમાં ટાઈપિંગ સારી રીતે કરી લીધું છે હવે આગળ આ ફોનને કઈ રીતે એડજસ્ટ કરી શકાય બરાબર આ તમને એક બ્લેન્ક લાઇન જોવા મળશે અને એક નાની પાતળી ગ્રીડ લાઇન જોવા મળશે અને ઉપર એક રૂલર બાર જોવા મળશે જે પેપર સાઇઝની જે રૂલર્સ એરિયા હોય એ પ્રમાણે સાઇઝ હોય છે પછી તમે અહીંયા કર્સર ઉપર ક્લિક કરીને આની ઉપર એક વખત ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે અહીંથી તમે જે ટેક્સ છે એ કઈ રીતે એડઝસ્ટ પાછા કરી શકાય બરાબર આ રીતે પછી અહીંથી તમારે નિશ એરોકી લઈ જવાની એટલે આપણે જે ટાઈપિંગ કરેલું છે એ બધું જ પાછું આવી જશે પછી તમારે પાછું ટેક્સમાં આવી જવાનું અને અહીંયા ફોન છે અને એક્ઝસ્ટ કરી લેવાના આ આ રીતે અને દોસ્તો તમારે જે ફોકરો હોય છે એ બંને બાજુ થી તમારે સરખો રાખવો હોય જેમ કે આપણે લેફ્ટ બાજુ છે બરોબર દોસ્તો લેફ્ટ બાજુ ફોકરો છે એમાં લાઈન છે એ લાઇન પ્રમાણે જ અક્ષર આવે છે આ પ્રમાણે તમારે રાઈટ બાજુ જે વર્ડ છે એ રાખવા એક જ સરખા બરાબર તો એના માટે શું કરવાનું તો તમારે ટાઈપમાં જવાનું ટાઈપમાં જઈને તમારે અલાયમેટમાં જવાનું અલાયમેટમાં તમારે ફોર્સ જસ્ટિફાય બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે બંને બાજુથી અક્ષેર છે એ સરખા થઈ જશે ટાઈપમાં જવાનું અલાઇમેટ અને ફોર્સ જસ્ટિફાઈ બરાબર એટલે ફોન છે આપણા આ રીતે જસ્ટિફાય થઈ જશે જે પેરેગ્રાફ છે બરાબર એ તમને વ્યવસ્થિત જોવા મળશે જો દોસ્તો તમે જસ્ટિફાઈનો ઉપયોગ કરીને પ્રિન્ટ આઉટ લેશો તો ગુજરાતી ફોન છે એ તમને વ્યવસ્થિત અને સારી રીતે ટાઈપિંગ કરેલા જોવા મળશે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે એડો પેજ મેકરની અંદર ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે કરી શકાય તેની આપણે વિગતવાર અને સંપૂર્ણ માહિતી જોઈ અને સાથે સાથે આપણે ગુજરાતી ફોન છે એ કોમ્પ્યુટરમાં કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકાય બરાબર તે પણ શીખ્યા થેન્ક યુ દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે ગમ્યો તો લાઈક અને શેર કરો દોસ્તો મારી ચેનલમાં કોમ્પ્યુટર અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું તમે આ વિડીયો તમે મારો વિડીયો મારી ચેનલમાં જોઈ શકે અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકોનને પ્રેસ કરવાની જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને તમે મારા વિડીયો સૌથી પહેલાં જોઈ શકશો